બાદ વલસાડની વલસાડમાં ડુંગળી ફાટક પર કલરકામ કરતા એક કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે. વગર કોઈ સુરક્ષાના સાધન વગર આ કર્મચારી ફાટક પર કલરકામ કરી રહ્યો છે. ફાટક નીચે વાહન ચાલકોની પરવા કર્યા વગર આ કર્મચારી કામ કરતો જોવા મળ્યો હતો. કલરકામ કરતો કર્મચારી રેલવેનો કે ખાનગી તેના ઉપર અત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે. આપણે જાણીએ ડુંગળી ફાટક પરનો આ વિડીયો સામે આવ્યો છે. વિગતો મેળવીએ સંવાદદાતા સચિન કુલકર્ણી પાસેથી. સચિન, ડુંગળી ફાટક પર કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર એક કર્મચારી કલરકામ કરી રહ્યો છે, આખરે શું ખુલાસો છે આ વિડીયોનો? જી ચોક્કસ, આ જે વિડીયો છે ખૂબ જ ખતરનાક વિડીયો. જોઈ શકાય છે કે કઈ રીતે કર્મચારી ફાટકના કોલમ ઉપર ચડીને કલરકામ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કર્મચારી જે હતો એ કોન્ટ્રાક્ટનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે અને તંત્ર તરફથી કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નથી કે સુરક્ષા કર્મચારીને આપવામાં આવે કલરકામ કરતા કર્મચારીઓને. સાથે સાથે આ દરમિયાન ફાટક ખુલતું પણ હતું અને બંધ પણ થતું હતું, એટલે એના જે ફાટકનું જે પિલર છે એ ઉપર જઈને પાછું નીચે આવતો હતો. તે સમયે આ જો અડી જાય તો કેવી દુર્ઘટના ઘટી શકે એ વિચારી શકાય. તદુપરાંત નીચેથી વાહનો પણ પસાર થતા હતા, એટલે કે આ કેટલો ખતરનાક વિડીયો હતો, કેટલી ખતરનાક રીતે અને કેટલા જીવના જોખમે કર્મચારી કામ કરતો હતો. પરંતુ આ સમગ્ર મામલામાં રેલવે કોઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી અને આ જે ઘટના છે તેને કોઈ પણ પ્રકારની ગંભીરતાથી લેતી નહીં રેલવે એવું લાગી રહ્યું છે. જી સચિન, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ વલસાડના ડુંગળી ફાટક પરનો આ જોખમી વિડીયો અહીં સામે આવ્યો છે. જીવના જોખમે કર્મચારી ફાટક પરનું જે પિલર છે તેના ઉપર કલરકામ કરતો જોવા મળી રહ્યું છે, કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વગર.